નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, અમદાવાદ વિકાસની હરણફાળ ભરતું શહેર, એક એવું શહેર જે રહેવા માટે ઉત્તમ અને સુવિધાઓ સલામતી સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે સર્વોત્તમ છે. આ શહેરની ખૂબસૂરતીને પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કરતું એક એક્સપો યોજાયો, જે ઇન્વેસ્ટર્સ માટે, ઇન્વેસ્ટ અને રહેવા માંગતા લોકો માટે અફોર્ડેબલ હાઉસ, લક્ઝુરિયસ હાઉસ અને વીકેન્ડ વિલાના ઘણા ઓપ્શન્સ લઈને આવ્યું છે. અમદાવાદમાં નવી પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકો માટે આ પ્રોપર્ટી વન સ્ટોપ સોલ્યુશન જેવું છે, કારણ કે અહીંયા દરેક વ્યક્તિ માટે એફોર્ડેબલ હાઉસની સાથે લક્ઝુરિયસ વિલા પણ ઉપલબ્ધ છે. આ પ્રોપર્ટી એક્સપોમાં 35 જેટલા એક્ઝિબ્યુટર્સે ભાગ લીધો હતો, જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, શોરૂમ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ શેડ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું. અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનનો આજે આ 2024 બીજો દિવસ છે અને આમાં લગભગ 35 એક્ઝિબિટર્સે ભાગ લીધેલો છે અને આની અંદર રેસિડેન્શિયલ એટલે એફોર્ડેબલ હાઉસિંગ, કોમર્શિયલ સ્પેસીસ, શોરૂમ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ્સ, વીકેન્ડ હાઉસીસ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ, શેડ્સ વગેરે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવેલ છે અને સારો એવો રિસ્પોન્સ છે. ગઈકાલે પણ સારો એવો ફૂટફોલ હતો અને સ્પોટ બુકિંગ પણ ઘણી જગ્યાએ મળેલા છે. ત્રણેક વીકેન્ડ હોમ્સનું પણ અહીંયા સ્પોટ બુકિંગ મળ્યું છે. ચિંતેશભાઈ પણ કહેશે, એમને પણ અહીંયા બુકિંગ મળેલું છે અને બહુ સારો રિસ્પોન્સ મળેલો છે. ખાસ હેતુ એ છે કે ચોમાસું પતે અને નવરાત્રા શરૂ થાય એટલે છેલ્લા 5-6 મહિનાથી આ કમૂળતાને એ બધું હિસાબે લોકો બુકિંગની રાહ જોઈને બેઠા હોય છે અને આ એક્સપોની અંદર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ્સ પણ લોકો આપતા હોય છે, બિલ્ડર ડેવલપર્સ મિત્રો. એટલે એવા લોકો જે એજીસ ઉપર બેઠા હોય કે અમારા ઘરનું ઘર અને કોમર્શિયલ સ્પેસીસ, ઓફિસીસ એ બધું બુક કરવાનું હોય તો એમને સારામાં સારો ડિસ્કાઉન્ટ રેટ ઉપર ચાન્સ મળી રહે છે. એમને લોકો મુલાકાત રહે એના માટે મેસેજ એ છે કે અહીંયા વધુને વધુ લોકો લાભ લે. આવતીકાલે પણ પ્રોપર્ટી શો રાત્રે 8 વાગ્યા સુધી ચાલવાનો છે અને અહીંયા જે મુલાકાત લેશે અને બુક કરાવશે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં પણ આવશે. ખાસ તો એ હેતુ છે. અમે દર 2 વર્ષે કરીએ છીએ અને લોકોનો ખૂબ જ પ્રતિસાદ મળે છે, કારણ કે અહીંયા એક જ જગ્યા ઉપર લગભગ 200થી વધારે પ્રોજેક્ટ જોવા મળી જાય અને લોકોને જુદી જુદી જગ્યા ઉપર ફરવું ના પડે અને આ જ જગ્યાએ આવી અને એક સાથે બધા જ પ્રોજેક્ટ જોઈ લે અને એમનું મનગમતું ઘર વસાવી શકે છે અથવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી કે કમર્શિયલ પ્રોપર્ટી લઈ શકે છે. એક્સપોની અંદર બધા જ પ્રોડક્ટ અત્યારે ચાલી રહી છે. રેસિડેન્શિયલ હોમનું વધારે રહ્યું છે, કોમર્શિયલ પ્રોપર્ટી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી અને અત્યારે કોવિડ પછી તમને ખબર છે એમ કે આપણે વીકેન્ડ હોમ છે, વીકેન્ડ હોમનું પણ વધારે ચલણ રહ્યું છે અત્યારે. સૌરાષ્ટ્રથી જે લોકો આવતા હોય એ પર્ટિક્યુલર આ એરિયામાં, પ્લસ જેનું બજેટ 50 લાખ, 35 લાખ જે હોય છે એ લોકો વધારે આ બાજુ જોવે છે. પ્લસ એની સાથે સાથે અત્યારે અહીંયા 35 લાખથી લઈ અને 15 કરોડ સુધીના વિલા બી અત્યારે આ એક્સપોની અંદર તમને જોવા મળશે. એટલે આમ એવું ના કહી શકાય કે ખાલી એફોર્ડેબલ સેગમેન્ટ, પણ હાઈ એન્ડ બી અત્યારે એટલું જ ચલણમાં છે. અત્યારે બધા બિલ્ડર્સના રિલેટિવ્સ આ તે બધા જ અત્યારે ચાલે જ છે, વાંધો નથી કશું. અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા પ્રોપર્ટી એક્સપો, 35 જેટલા એક્ઝિબ્યુટર્સે એક્સપોમાં લીધો ભાગ. રેસિડેન્શિયલ, કોમર્શિયલ, શોરૂમ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ, શેડના ડિસ્પ્લે, આધુનિક સુવિધાઓ સાથેના ઘર, બંગલો અને વિલાની વિવિધ પ્રોપર્ટી, કાર પાર્કિંગ, બાળકોની રમવાની સુવિધા માંગી રહ્યા છે બાયર. લોકોમાં વીકેન્ડ વિલાનો ટ્રેન્ડ વધારે જોવા મળ્યો. આ એક્સપોમાં આધુનિક સુવિધાઓ સાથેના ઘર, બંગલો અને વિલાની વિવિધ પ્રોપર્ટી જોવા મળી હતી. બીજી તરફ જે પણ લોકો એક્સપોમાં બુકિંગ માટે અથવા પ્રોપર્ટી જોવા આવતા હતા તેમાં અલગ અલગ ડિમાન્ડ જોવા મળી હતી, જેમાં હવે લોકો સુવિધામાં પ્રાઇવેટ કાર પાર્કિંગ, બાળકોને રમવાની સુવિધા પહેલા માંગતા હતા, જેને લઈને દર વર્ષે રિયલ એસ્ટેટમાં બિલ્ડરો નવું લાવી રહ્યા છે. જોવા જઈએ તો અત્યારે મારા નિકોલમાં જ મારા જોવા જઈએ તો 6-7 પ્રોજેક્ટ ચાલે છે. પછી ઝુંડાલમાં છે, નાના ચિલોડા કરાઈમાં છે, પછી સિંધુ ભવન પર અમારા પ્રોજેક્ટ ચાલે, મલ્ટિપલ પ્રોજેક્ટ છે અમારા. વાત કરીએ તો જૂના જે મેન્ટાલિટી લોકોની હતી અને અત્યારની મેન્ટાલિટીમાં અત્યારે ઘણો જમીન આસમાનનો ફરક આવી ગયો છે.
હવે લોકોને લક્ઝરી, આજે ફોર એન એક્ઝામ્પલ કોઈ બી તમારા સોસાયટી ઘર એના માટે નથી બાય કરી રહ્યું કે તમે મારા હું મારા રહેવા માટે, કોઈ મારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો એને એમ આપણે કહેવાય ને કે કેવો એનો ઇમ્પેક્ટ પડે, એને કેવું વાવ એને ફિલિંગ આવે છે એ અત્યારે લોકો જોએ. એમ્યુનિટીઝ વધારે જોશે, પહેલાં પાર્કિંગ અવેલેબલ મળતા નહોતા, હવે કાર પાર્કિંગ કમ્પલસરી થઈ ગયું છે. બાળકોને રમવા માટેની જે સુવિધા હોવી જોઈએ સુવિધા અત્યારે લોકો માંગી રહ્યા છે. તો આ બધા ચેન્જીસ છે એ જ, એટલે હવે બિલ્ડરો જોવા જઈએ તો હર એવરી યર કંઈકનું કંઈક નવું લાવવાની કોશિશ આપણે કરતા હોઈએ છીએ રિયલ એસ્ટેટમાં. તમે શું નવું લાવી રહ્યા છો અને ખાસ ફરક શું છે પહેલામાં અને અત્યારમાં અને પૂર્વ અને પશ્ચિમ? ફરક ક્વોલિટીનો, પછી એમ્બિયન્સ, તમારું જે એમ્બિયન્સ છે ઘરનું એ એરિયા કયો છે એ તમે ડિપેન્ડ કરતો હોય છે. મેઇન આજે તમે કોઈ બી રિયલ એસ્ટેટમાં કોઈ બી પ્રોપર્ટી સર્ચ કરો છો તો રોડ ફ્રિકવન્સી કઈ રીતની છે એ તમે મેઇન મહત્ત્વની હોવી જોઈએ. કોઈ બી જગ્યાએ તમારે આવવા જવા માટેની સુવિધા કઈ રીતની મળે છે એ લોકો સૌથી પહેલાં જોવે છે. મેસેજ એ હું રહેવા માગીશ કે કોઈ ઇન્વેસ્ટર હોય એના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આઈ થિંક અમદાવાદ અને ગુજરાતનું જે માર્કેટ જે ચાલી રહ્યું છે રિયલ એસ્ટેટ માટે એ અત્યારે બૂમ કરી રહ્યું છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી સારામાં સારું છે. રહેવા માટે બી હવે અપકમિંગ જે પ્રોજેક્ટ છે, નવી જે ડિઝાઇન્સ આવે છે એ રહેવા માટે બહુ સરસ છે. પૂર્વ વિસ્તારમાં મારી 3 સ્કીમ ચાલી રહી છે. આઇકોનિક ટાવર નિકોલ, એક હંસપુરામાં ચાલે છે આઇકોનિક સ્ટેટસ હંસપુરા, અને એક નવો બહુ જોરદાર અમે પ્રોજેક્ટ લાવી રહ્યા છે વીકેન્ડ વિલાનો, કરાદરામાં છે. અમદાવાદ દહેગામ રિંગરોડથી માત્ર 7 કિલોમીટરના અંતરે છે કેનાલ ટચ, નર્મદા કેનાલ ટચ. ઓકે, ત્યાં આગળ 132 વિલાઓ બનાવીએ છીએ અને બહુ સુપર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે વીકેન્ડ વિલા. પહેલાંના લોકો શું માંગતા હતા અને હવે લોકો શું બસ અત્યારે હવે નવું ટ્રેન્ડ ચાલી રહ્યો છે વીકેન્ડ વિલાનો, તો લોકો વીકેન્ડ વિલા ઉપર થોડા વધારે ટ્રાન્સફર થઈ ગયા છે કસ્ટમર, તો એ પ્રોજેક્ટ બહુ સારો છે. વિલામાં બધું છે અંદર, બધી ટોટલી એ વન ટાઈપ ઓફ ધ રિસોર્ટ, ટોટલી ફેસિલિટી છે અંદર. ક્લબ હાઉસ છે, ગેમિંગ ઝોન છે, ગાર્ડન એરિયા છે, સેલ્ફી ઝોન બનાવેલો છે, બધી ટોટલી ફેસિલિટી જેવી કે ઓલ રિસોર્ટમાં હોય ને, 5-star રિસોર્ટ, 100% ફેસિલિટી આપેલી છે આપણે. અત્યારે અમારું સર્જન એન્ડ ગ્રુપ 2 પ્રોડક્ટ આપી રહ્યું છે. એક પ્રોડક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ સેટ્સ અને બીજું પ્રોડક્ટ છે બંગલોઝ. હવે બંગલોઝમાં પહેલાં લોકો એમનો પ્લોટ એરિયા મોટો માગતા હતા, કોમન પ્લોટ ને એ બધી સુવિધાઓ માગતા હતા, જ્યારે અત્યારે પાર્કિંગની સમસ્યા હોવાથી લોકો બંગલોઝમાં બી બેઝમેન્ટ માગી રહ્યા છે, જે અમે અમારા નવા પ્રોજેક્ટમાં લઈ રહ્યા છીએ. મોસ્ટઓફલી એ લોકો 4+ ગાડીનું પાર્કિંગ માગતા હોય છે, પછી એ લોકો મલ્ટીપર્પઝ હોલ, પછી કોમન પ્લોટ, ગાર્ડન એરિયા, પછી બધા બંગલોઝને કોમન પ્લોટ ફેસિંગ હોવા જોઈએ એ ટાઈપનું, અને રિંગ રોડ બહાર ઓછું ટ્રાફિક હોય એવામાં એ લોકો બંગલોઝ માગી રહ્યા હોય છે. તમે શું માનો છો કે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે પછી લોકો રહેવા પણ નહીં, રિયલ બાય કરી રહ્યા છે લોકો? ઇન્વેસ્ટરો બી છે પણ એના કરતાં બંગલોઝમાં રિયલ બાયરો બી વધુ છે. અમદાવાદમાં હવે લોકો રહેવાની સાથે ઇન્વેસ્ટ કરવામાં પણ રસ દાખવી રહ્યા છે, જેમાં સૌથી વધુ અત્યારે વીકેન્ડ વિલાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે બિલ્ડરો દ્વારા પણ વીકેન્ડ વિલાને વધુ સારું બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. વિલામાં પ્રકૃતિની સાથે રહીને કસ્ટમરને કેવી રીતે સારી સુવિધા મળી રહે તેનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેમાં ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન પાર્ક સહિત ઘણી સુવિધાઓ વીકેન્ડ વિલામાં આપવામાં આવી રહી છે. જોવા જાઓ તો સમય પ્રમાણે લોકોની ડિમાન્ડ પણ બદલાતી જતી હોય છે. આપણો મેસો નેસ્ટ વીકેન્ડ વિલાઝનો પ્રોજેક્ટ નર્મદા મેઇન કેનાલ ટચ, મેસો નદીના કાંઠે, અમદાવાદ રિંગ રોડથી માત્ર 15 કિલોમીટરના અંતરે પ્રકૃતિથી ઘેરાયેલો સરસ મજાનો પ્રોજેક્ટ છે. અત્યારની ડિમાન્ડ પ્રમાણે આધુનિક કેવી રીતે કરી શકાય, પ્રકૃતિની સાથે રહીને સારામાં સારી ફેસિલિટીઝ કસ્ટમરને કેવી રીતે મળે, એ પ્રકારનું બિલકુલ ધ્યાન આપીને સર્ક્યુલર થીમ બેઝ એક પ્રોજેક્ટ ઊભો કર્યો છે, જેમાં ક્લબ હાઉસ, જીમ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન પાર્ક, આવી કેટકેટલીય એમ્યુનિટીઝ સાથે ભરપૂર પ્રોજેક્ટ આપણે ઊભો કરેલો છે. એક્સપોમાં આપણા ત્યાં આવે,
અને એ સિવાય જેટલા પણ પ્રોજેક્ટ્સ મુકાયા છે એ દરેકના ત્યાં વ્યક્તિ વિઝિટ કરે એ બિલકુલ જરૂરી છે. એક્સપો એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ એક જ વખતમાં એની દરેક પ્રકારની રિક્વાયરમેન્ટ અહીંયા ફૂલફિલ કરી શકે છે, દરેક વસ્તુ તેને આ એક માધ્યમ દ્વારા મળી શકે. અને હું અહીંયા એક્ઝિબિશનમાં ચારે સાઇટનું રિપ્રેઝેન્ટ કરી રહી છું. અમારી ચાર સાઇટ છે, એક શીલજ પલોડિયા અને એક ગિફ્ટ સિટી સાઇટ છે, અને એક અત્યારે પ્રી લોન્ચ થઈ છે અમારી, એ રિંગ રોડ અને દહેગામની વચ્ચે આઇડલ વુડ્સ વિલાસ તરીકે છે, જે લોકોને અત્યારે છે ને ફેસિલિટીઝ ઘણી બધી લાઈક ઘર બેઠા મળશે એવું અમે લોકોએ ઈસ્ટર્ન અહેમદાબાદમાં ક્લબ એમ્યુનિટીઝ આપી રહ્યા છીએ. અને એક બીજી અમારી છે પ્રોપર દહેગામમાં વ્રજગોપી રેસિડેન્સી, જે 3 BHK બંગલોઝની છે. અત્યારે લોકોને કેવું છે કે ક્વોલિટીમાં વધારે બિલીવ કરે છે કે ક્વોલિટીની સામે અને લો પ્રાઇસ, તો અમે લોકોએ એમના માટે સ્પેશિયલ આઇડલ વુડ્સ વિલાસ તરીકે જે છે એમાં સામે ફેસિલિટીઝ બી એટલી બધી છે અને રેન્જ બી બહુ ઓછું છે. ચોમાસાની વિદાય બાદ અને નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ લોકો વધુ બુકિંગ કરાવતા હોય છે, ત્યારે આ એક્સપોમાં બુકિંગ કરાવનાર ગ્રાહકને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું, જેમાં ખૂબ જ સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. વીકેન્ડ વિલા બંગલોઝની સાથે આ એક્સપોમાં ફેસિલિટીની સાથે સામાન્ય વ્યક્તિને મળી રહે તેવા એફોર્ડેબલ પ્રોજેક્ટ પણ જોવા મળ્યા હતા, અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા લોકો માટે પણ આ એક્સપોમાં પ્રોજેક્ટ જોવા મળ્યા હતા. અછાણી ગ્રુપ આમ તો 1971થી એટલે 50 વર્ષથી વધારે કાર્યરત કન્સ્ટ્રક્શનની અંદર એક કંપની છે, અને વર્ષોથી અમારો અફોર્ડેબલ હાઉસિંગની અંદર અને અફોર્ડેબલના બાંધકામમાં અમે લોકોએ પ્રોજેક્ટ ઘણા બધા કર્યા છે, જેની અંદર 10 મિલિયન કરતાં વધારે સ્ક્વેર ફીટ અને 60,000 જેવા મકાન વેચ્યા છે. અને હાલ પણ અમારા ઘોડાસર, વટવા, નારોલ, નરોડા, સુગઢ, ત્રાગઢ આ બધા એરિયાની અંદર અમારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેની અંદર સુગઢવાળા પ્રોજેક્ટને છોડીને બાકી બધા મેજોરિટી એફોર્ડેબલ હાઉસિંગવાળા પ્રોજેક્ટ છે, જેમાં 2 BHK અને 3 BHK પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અને અમુક પ્રોજેક્ટની અંદર રેસિડેન્શિયલ પ્લસ કોમર્શિયલ પ્રોજેક્ટ પણ છે, જેમ કે આ નરોડાવાળો પ્રોજેક્ટ છે એમાં રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ પણ છે. વસાણી ગ્રુપ અને વસાણી બિલ્ડર્સમાં હું અત્યારે ફેમિલી ડાયરેક્ટર છું, અને અમારો ફેમિલી બિઝનેસ છે. 1971થી અમારો આ બિઝનેસ છે, અને અત્યારે આમ જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમના ભેદમાં જ કોઈ અત્યારે કોઈ લાંબો તફાવત નથી. અત્યારે પૂર્વ વિસ્તાર પણ એટલો ડેવલપ થઈ રહ્યો છે, અત્યારે નિકોલ, વસ્ત્રાલ, વટવાથી લઈને આખો પટ્ટો અત્યારે રિંગરોડ લો કે પછી રિંગરોડની અંદરનો પટ્ટો ફૂલ ડેવલપ છે અત્યારે. અને જે લોકો જે પશ્ચિમમાં જે અત્યારે જે પ્રોજેક્ટો છે અને જે ત્યાં જમીનના ભાવો છે એની પેરેલર અત્યારે પૂર્વમાં એ જ રેટ અત્યારે ચાલે છે અત્યારે. અને લોકો અત્યારે પણ અહીંયા પણ અત્યારે લક્ઝુરિયસ પ્રોજેક્ટ મોલ બધા અહીંયા પૂર્વમાં પણ પશ્ચિમની જેવા જ અત્યારે બને છે. અત્યારે અમારા પણ પ્રોજેક્ટ અત્યારે અહીંયા નરોડા, નિકોલ, અમારી સ્કૂલ છે ત્યાં RP વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પણ અમારા 2-3 પ્રોજેક્ટ ચાલુ છે અત્યારે. અને અત્યારે અમારો CTM એક્સપ્રેસ હાઈવેની બાજુમાં રાધેસ્કાય અમારો 3 BHK લક્ઝુરિયસ સ્કીમ છે અમારી, એવી અમારે એક ત્રાગઢમાં પણ અમારા લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે એ પણ 3 BHK છે બધા. એટલે અત્યારે એ પશ્ચિમ વિસ્તાર આવી ગયો અને આ અમારો પૂર્વ વિસ્તાર છે. એટલે પૂર્વ અને પશ્ચિમમાં બહુ લાંબો ફરક છે નહીં અત્યારે. જે લોકો પહેલાં એવું માનતા હતા કે અત્યારે પશ્ચિમમાં જઈએ તો આપણને સારું, અત્યારે પણ લોકો એ જે માગતા હતા એનાથી વિશેષ અત્યારે પૂર્વમાં લોકો કામ આપે છે અત્યારે. એટલે પૂર્વ અને પશ્ચિમમાં કોઈ લાંબો ફરક છે નહીં અત્યારે. અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ડેવલપમેન્ટ અત્યારે પૂર્વમાં પણ એટલું ફાસ્ટ અત્યારે ચાલે છે અત્યારે, અને એમ્યુનિટીઝ બધા જે આપે છે અત્યારે દરેક પ્રોજેક્ટમાં બધા પાર્કિંગથી લઈને બધું અત્યારે જે ફેસિલિટી અત્યારે એમ્યુનિટીઝ બધી જે 3 BHKમાં પણ વધારે અમારો જ પ્રોજેક્ટ લઈ લો રાધેસ્કાય, અમારે 3 BHK અમે ડબલ બેઝમેન્ટ પાર્કિંગ આપ્યું છે. 10 માળના જે અમારા ફ્લેટ છે એમાં ડબલ બેઝમેન્ટ પાર્કિંગને 25+ એમ્યુનિટીઝ અમે આપી છે અત્યારે એમાં. અને અમારા ગ્રુપનું નામ ધ સ્કાયલાર્ક છે, તો પ્રોજેક્ટનું નામ પણ ધ સ્કાયલાર્ક છે. અમારો પ્રોજેક્ટ નિકોલ અમદાવાદમાં છે. અમે એમાં અફોર્ડેબલ સેગમેન્ટમાં 3 BHK આપીએ છીએ,
અને મલ્ટિપલ એમિનિટી સાથેનો અમારો પ્રોજેક્ટ છે. જેમનું બજેટ 2 BHK હોય એ અમારા પ્રોજેક્ટમાં 3 BHK લઈ શકે અને સારામાં સારી અલોટેડ પાર્કિંગ સાથે દરેક પ્રકારની સ્વિમિંગ પુલ પ્લેશ પુલ સાથેનો પ્રોજેક્ટ છે અમારો. એટલે અચૂક વિઝિટ કરો એકવાર તો તમને વધારે બ્રીફિંગ ત્યાંથી મળી. અત્યારે આપણી પાસે ઇન્ડોરમાં છોકરાઓ માટે ગેમ્સ અવેલેબલ છે, થિયેટર છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, આઉટડોર ગેમ્સ છે, પ્લસ આપણે બેન્ક્વેટ હોલ આપી રહ્યા છીએ જેમાં જે લોકો નાના મોટા ફંક્શન્સ કરી શકે, પ્લસ ક્લબ હાઉસ ને 40 જેટલી એમિનિટીઝ આપણે આપી રહ્યા છીએ. ના અત્યારે તો એવું રહ્યું નથી, કેમ કે ફેસિલિટીઝ અત્યારે કોમન એમિનિટીઝ તમે જોવા જાઓ તો અત્યારે દરેક સભ્યો અને દરેક સ્કીમવાળા બધા સેમ જ આપી રહ્યા છે અને આપણે થોડુંક એમાં વધારે એક્સ્ટ્રા આપી રહ્યા છીએ. DRS ગ્રુપ અત્યારે લાવી રહ્યું છે ડાયમંડ રિટેલ સ્પેસ કરીને એક પ્રોજેક્ટ જે લોકેટેડ છે નિકોલમાં, સરદાર મોલ જે છે એની બાજુમાં અમે લાવી રહ્યા છીએ. શોપ્સ, શોરૂમ્સ, ઓફિસીસ, ડાઇન, એન્ટરટેનમેન્ટ બધું જ. મેઇન તો પાર્કિંગ જે છે એ અત્યારે સિટીની મોટી પ્રોબ્લેમ થઈ રહી છે, એને એક ટેકલ કરવા માટે આ પ્રોજેક્ટની અંદર અમે 900+ કાર્સનું પાર્કિંગ આપી રહ્યા છીએ. શોરૂમ્સ મોટા આવી રહ્યા છે, મોટી બ્રાન્ડ્સ આવી રહી છે અને એની જોડે જોડે ઓફિસ સ્પેસીસ પણ અમે લાવી રહ્યા છીએ. કોમર્શિયલ જે પણ બિલ્ડિંગ હોય છે એની અંદર લોકો જે હોય જે ઓફિસ રાખતા હોય છે એમાં પણ લોકોની કંઈક ફેસિલિટી માંગતા છે. કોમર્શિયલ ઓફિસ સ્પેસીસમાં જનરલી એ લોકોને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ અને એક શાંતિથી એ લોકો પોતાનું ઓફિસ કામ કરી શકે એના માટે વાયેબલ મોટી સ્પેસીસ અમે જનરલી મોટી સ્પેસીસ આપી રહ્યા છીએ અને 4 મોટી સ્ટ્રેચર સાઇઝ લિફ્ટ દરેક બ્લોકની અંદર અમે આપી છે, જેથી કરીને ફૂટફોલ જે છે એ કન્ટિન્યુઅસલી ઓફિસમાં અને રિટેલમાં ડિવાઇડ થતો રહે. ખૂબ સરસ, ખૂબ સરસ ફૂટફોલ છે. અમે આશા રાખીએ છીએ કે આ એક્સપોથી ઘણા બધા કસ્ટમર્સ લાભ લઈ શકે. એમને કોમર્શિયલમાં જોતું હોય તો કોમર્શિયલમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સ, બંગલોઝ બધું જ અહીંયા અવેલેબલ છે અને આ એક્સપો દ્વારા અમે એમને બધું જ આપવા માગીએ છીએ જેમની જે એમની રિક્વાયરમેન્ટ છે. હંસપુરામાં અમારા 3 પ્રોજેક્ટ ચાલુ છે અને નિકોલમાં એક પ્રોજેક્ટ ચાલુ છે અને એમિનિટીઝમાં બેન્ક્વેટ હોલ છે, ગજીબો છે, વોટરફોલ છે, ઇન્ડોર ગેમ છે, યોગા ડેક છે. અત્યારની આધુનિક બધી જ ફેસિલિટી અમે આપીએ છીએ. પહેલાં જે અત્યાર આજના ટાઈમ પ્રમાણે જે ફેરફાર આવ્યો છે એ પહેલાં આવો ફેરફાર નહોતો. અત્યારે કસ્ટમર બિલ્ડિંગ તૈયાર થયા પછી ક્વોલિટી જોઈને હું જે પૈસા ખર્ચું છું એનું વળતર મને મળે છે કે નથી મળતું, આ સંપૂર્ણ ધ્યાન આપીને ખરીદી કરાવી. આ સાથે એક્સપોમાં 2 વસ્તુ અલગ અલગ જોવા મળી જે પ્રોપર્ટી કરતાં કંઈક અલગ છે, જેમાં ફ્લેટ અને વિલાઓમાં જોવા મળતી અને ડેકોરેટ કરવામાં આવતા વિવિધ કુંડા જોવા મળ્યા, જેમાં પ્લાસ્ટિક પ્લોટ, લોંગ લાસ્ટિંગ પોટ, અલગ અલગ શેડ અને કલરના પોટ જોવા મળ્યા જે પોલ્યુશન કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. તેની સાથે ફ્લેટમાં ઉપયોગ થતી લિફ્ટ પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવી હતી અને આ સાથે ઇન્ડસ્ટ્રીયલ કેબલના ઉપયોગની પણ લોકોએ આ એક્સપો થકી માહિતી મેળવી હતી. એક્સપોથી બહુ બધા લોકોને એક જગ્યા પર આ પ્લેટફોર્મ મળે છે જ્યાંથી એમને આ પ્રોડક્ટ મળે છે, પ્રોડક્ટની માહિતી મળે છે, લોકોને એ ફાયદો મળે છે કે એક પ્લેટફોર્મ પર પ્રોપર્ટીની સાથે એમને ડેકોરેટ કરવા માટેની સારામાં સારી ગેરેન્ટેડ વસ્તુ એમને મળે છે. આપના દ્વારા કઈ કઈ પ્રોડક્ટ જે છે તે વેચવામાં આવે છે, ડિમાન્ડ લોકોની કયા પ્રકારની? જનરલી પ્લાસ્ટિક પોટની અંદર લોંગ લાસ્ટિંગ પોટ હોય એની ડિમાન્ડ વધારે હોય છે. એ પ્લાસ્ટિક પોટ ડિફરન્ટ ટાઈપ, ડિફરન્ટ શેપ અને ડિફરન્ટ કલરમાં એગ્રો શેડનેટ જે બિલ્ડિંગ કવર કરવા માટે વપરાતી હોય છે એ બી અમે સપ્લાય આપીએ છીએ. દરેક બિલ્ડરને એની જરૂરિયાત છે, જે પોલ્યુશન કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અહીંયા રિસ્પોન્સ આજુબાજુના જે વર્ગનો લોકોનો, મધ્યમ ને મીડિયમ વર્ગનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો છે અમનો. અત્યારે કાલે વરસાદ હતો તો પણ સારામાં સારા માણસો આવ્યા છે અને આપણા બધા સ્ટોલની મુલાકાત લીધી છે. પ્લસ એ લિફ્ટનું પણ એ જોવે છે કે એમના જે ફ્લેટોમાં લિફ્ટો લાગે છે કેવી હોય છે. આપણે એના માટે ઇન્ટિરિયર માટે કેબિન ઊભી કરી છે, પ્લસ એમના પુશ સ્ટોક બટન અને અમે પેનલને બધું રાખ્યું છે અહીંયા.
અમે પેસેન્જર લિફ્ટ, ગુડ લિફ્ટ, ઓટોમેટિક, મેન્યુઅલ દરેક ટાઈપની લિફ્ટો લગાવીએ છીએ. એની અંદર અમારી 4 પેસેન્જરથી લઈ અને 5 ટન સુધીની લિફ્ટો અમે ઇન્સ્ટોલ કરી છે. સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર છે ત્યાં આગળ અમારી 22 લિફ્ટો છે. પ્લસ આપણે કર્ણાવતી 7, મલબાર પ્રાઇમ એવા સારા સારા પ્રોજેક્ટોમાં લિફ્ટો લાગી છે આપણે. એકચ્યુઅલમાં એક્સપોમાં ભાગ લેવાથી ફાયદા તો ઘણા થાય છે. જેમ કે હું પોતે અત્યારે ગવર્મેન્ટ સપ્લાય પણ કરી રહ્યો છું, બિલ્ડર લોબીમાં પણ સપ્લાય કરી રહ્યો છું અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ કરી રહ્યો છું. એક બ્રાન્ડની વિઝિબિલિટી અને લોકોના માટે અવેરનેસ કે આ બ્રાન્ડ એક હવે ઇન્ડસ્ટ્રીયલ કેબલ્સમાં એક બ્રાન્ડ થઈ ચૂકી છે એ નોર્મલ વ્યક્તિને પણ ખબર પડે એટલા માટે છે એક્સપોમાં અમે ભાગ લીધી રહ્યો છે. ઇલેક્ટ્રિકલ્સ, વાયર્સ એન્ડ કેબલ્સ એક સેફ્ટી પર્પઝ માટે જ એનું મેઇન તો એ જ છે વસ્તુ કે એ સેફ હોવું જોઈએ. ISI-ના બધા જ IS નંબર સાથે BIS અપ્રૂવડ બ્રાન્ડ આપણી છે અને સેફ્ટી માટે મેઇન વસ્તુ આપણી મેઇન પ્રાયોરિટી એ જ રહેતી હોય છે કે જેથી આજે દરેક વ્યક્તિ એ યુઝ કરી શકે. ઓકે, આપણે હાઉસ હોલ્ડ વાયર, મલ્ટીકોર ફ્લેક્સિબલ, જે હાઉસ હોલ્ડ વાયર જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ વાયરિંગ માટે, એ સિવાય મલ્ટીકોર ફ્લેક્સિબલ જે આપણે હોમ અપ્લાયન્સીસમાં વપરાય છે એઝ લાઇક એઝ ટીવી, ફ્રીજ વગેરે, એ સિવાય અંડરગ્રાઉન્ડ કેબલ કે જે મેઇન પાવર સપ્લાય માટે વપરાય છે એ બધી ટાઈપના કેબલ્સ આપણે બનાવીએ છીએ. અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા દર 2 વર્ષે આ પ્રકારના પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કરાયેલ એક્સપો ખરીદદારો અને વેચાણકારો એમ બંને માટે ફાયદાકારક નીવડ્યો હતો, કારણ કે સ્પોટ બુકિંગથી બિલ્ડરોને ફાયદો અને ડિસ્કાઉન્ટ મળતા ગ્રાહકોને ફાયદો થયો છે. જોકે આ એક્સપો થકી એ જાણવા મળ્યું કે હવે લોકો સુવિધાઓ તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે, જેથી હવે રિયલ એસ્ટેટમાં નવી તેજીની સાથે નવી સુવિધાઓ પણ જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.